ब्रिगेड कमांडर एच डी जनकार पुलिस प्लाटून नंबर एक नेतृत्व कर रहा है पीजे बाटवा पीएसआई सोमनाथ भरी पुलिस स्टेशन एमी साथे सार्जेंट एडी धांगर एएसआई 2016 ની બેચના ભરતી કોડીના પોલીસ સ્ટેશન પર પોતે ફરજ બજાવી રહ્યા છે પોલીસ પ્લાટૂન નંબર 1 નું સમર્થ નેતૃત્વ પીજે પાટવા સાહેબ સન્માનતો કોઈને વિક્ટર પોલીસ પ્લાટૂન નંબર 2 કમાન્ડર કેએમ ચાવડા સાહેબ પીએસઆઈ કોડીના પોલીસ સ્ટેશન અને સર્જન તરીકે અનિરુદ્ધસિંહ વજેસિંહ મહિલા સશક્તિકરણની દિશામાં જ્યારે આપણે અગ્રેસર થઈ રહ્યા છીએ ત્યારે સમર્થ નેતૃત્વ મહિલા પોલીસ કાર્ટૂનનો શ્રી એકે કુમાર વેરાવળ સિટી પોલીસ સ્ટેશન તાળીઓથી આપણે વધાવી લઈએ એના સર્જક નિરૂપાબેન ભૂતાભા હોમગાર્ડ એ જવાનો પણ एसपीसी प्लाटून नंबर 6 कमांडर सौम्य गोविल सार्जेंट नैतिक चौधरी विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा आज आ लोक पर्व प्रजासत्ताक दिन राष्ट्रीय त्यौहार अपना सब माटे आनंद अने गौरव नु पर्व छे जेनी उजवणी निमित्ते उपस्थित तमाम लोगों ने हार्दिक शुभेच्छाओं 26 जानुआरी 1950 एक महामूल दिवस जारे आपनो देश भारत एक सार्वभौम इन सांप्रदायिक समाजवादी लोकशाही तेमज प्रजासत्ताक तरीके जाहिर करवामां आव्यो देश ने मळेला आ सुवर्ण प्रभातना पायामां સ્વાતંત્ર સેનાનીઓનું અમૂલ્ય યોગદાન છે તો આ બંધારણના ઘડવૈયાઓએ આપણને નાગરિક તરીકે આપણા અધિકારો અને ફરજો ભેટમાં આપ્યા છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે આઝાદી માટે બલિદાન આપનારા શહીદોના તપનું મીઠું ફળ આપણે આજે ચાખી રહ્યા છીએ આપણું સોમનાથ તીર્થ ક્ષેત્ર એ રાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસત અને એકતા માટે આપણને પ્રેરણા આપે છે આ એ જ વિરાસત છે જેની રક્ષા કાઢે અમીરજી ગોહિલ અને વેગડાજી ગીલ જેવા વીર સપૂતોએ પોતાની શહીદી વહોરી આ એ વિરાસત છે જ્યાં દેશની એકતાનો શંખનાદ ગુંજ્યો હતો આ એ જ ભૂમિ છે જ્યાં મેઘાણી જેવા શાયરની કલમથી શહીદો માટે માન ટપક્યું અને લખ્યું કે રક્ત પ્રપક્તિ સોસો જોડી સમરાંગણથી આવે કેસરવળી સમર સેવિકા કોમળ સેજ બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાય જ્યાં શહીદી વાર્તા પણ માતાની આઝાદીની ચિતા છે એવી આ ભૂમિ છે નર્મંકાઓની આ ભૂમિ છે સાહસની આ ભૂમિ છે વીર ગાથાઓની અહીં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ સિદ્ધ કર્યો અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે નવા ભારતના સપનાને સાકાર કરવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ બન્યા છીએ એક દેશ તરીકે આપણે ઘણી બધી આર્થિક સુધારણાઓ અને સફળતાઓ જોયા છે આપણો દેશ અનેક અતાર ઉતાર પડાવનો સાક્ષી બન્યો છે અને હવે ડબલ એન્જિન સરકાર સાથે અવિરત આગળ વધી રહ્યો છે
आजादी थी लाई आज दिन सुधी सत्ता ना मूल मा प्रजालक्षी विचार केंद्रित थे होते दरबिरस्ता वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ने गुजरात का मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना नेतृत्व मा सामान्य जन ने ध्यान मा राखी ने प्रजालक्षी सुखाकारी अने पाया की जरूरियातो पूर्ण करवा ने साचा अर्थ मा कल्याण राज्य बनावा सरकार सतत प्रयत्नशील छे। राज्य ना विकास मा गीर सोमनाथ जिल्लाए पण सहभागीदारी नोंधावी कदम थी कदम मिलावी विकास ना नवा सोपान सर कर्या छे। हरि आने हर ની ભૂમિ જીવ અને શિવ ની ભૂમિ એટલે આપણું ગીર સોમનાથ। આ ભૂમિમાં હિરણ દેવકા સરસ્વતી જેવી અનેક લોકમાતાઓ ગીરના તરણ પખાલતી ગ્રામજનોને જીવાદોરી પૂરી પાડતી ખણખણ વહે છે અને તમામ કોરોના વોરિયર્સને પણ હું આજના તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમની સેવાઓને બિરદાવું છું। આજે એક જાહેરાત કરતા પણ મને ખૂબ ખૂબ ગૌરવ થાય છે। આપણા જિલ્લાના આદિવાસી મહિલા બેનશ્રી ધીરભાઈ એમને ભારત સરકારે ગઈકાલે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે। આપણે સૌ એને તાળીઓથી વધાવી લઈએ। આપણી વચ્ચે સ્ટેજ ઉપર એક બહેન ઉપસ્થિત છે અને હિરભાઈ માના જે કાર્યો છે એમની સુહાસ છે। એમણે આદિવાસી મહિલાઓ માટે શિક્ષણ આરોગ્ય અને તમામ ક્ષેત્રે જે કામગીરી કરી છે એની ભારત સરકારે ખૂબ સકારાત્મક નોંધ લઈ અને પદ્મશ્રી જેવો ઉચ્ચ કોટીનો એવોર્ડ એમને એનાયત કર્યો છે। હું ફરી વખત એમને અભિનંદન સાથે બિરદાવું છું। અંતમાં હું એટલું કહેવા ઈચ્છું છું કે વિવિધતામાં એકતા એ આપણી શાન છે, એટલે જ આપણો ભારત દેશ મહાન છે। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।